પોલીસને બીજેપીના એજન્ટ કહીને જાહેરમાં લીધો ઉગડો. સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસનો ઉગડો લેતા આપી ખુલ્લી ચેલેન્જ. અન્યાય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી. આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી. અહીં આપણે થરાદમાં સીપી ચૌધરી છે એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે. ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય. અને આમાં પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે ચેટલી વિહી ખો થાય ખબર પણ પડે. એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નફતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે. અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે. લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી. અહીં આપણે થરાદમાં સીપી ચૌધરી છે એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે. ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય. અને આમાં પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે ચેટલી વિહી ખો થાય ખબર પણ પડે. એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નફતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે. અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે. અને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.